અબડાસા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ અને તાલુકા પંચાયત અબડાસાના સહયોગથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના કામ ચાલુ કરવાના વર્ક ઓર્ડરનું વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 161 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવેલા, જેમાં તાલુકા પંચાયત બોડીના તમામ સદસ્યશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન વિસ્તરણ અધિકારી નિકુંજ ભટ્ટ અને લાલા તલાટી શ્રી અંબાલાલ ભાઈએ કર્યું હતું. આવેલા મહેમાનોનું સ્વાગત અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. વધુ માહિતી વિસ્તરણ અધિકારી ભરતભાઈ ડોડિયાએ આપી હતી, જેમાં લાભાર્થીને આવાસમાં કેવી રીતે સારું મકાન બનાવી શકાય તથા લાભાર્થી 6 મહિનામાં જો પૂરું કરશે તો તેને 20,000 રૂપિયા મળવાપાત્ર થશે, જેથી લાભાર્થી મકાન ઝડપથી પૂરું કરી શકે તેના માટે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ ચેરમેન હિંગોરા જાફરભાઈએ કરી હતી. અન્ય સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે સારી એવી વ્યવસ્થા પૂરી પાડી હતી. આમ આજરોજ અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ અને તાલુકા પંચાયત અબડાસાના સહયોગથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને કામ ચાલુ કરવાના વર્ક ઓર્ડરનું વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના લોકોનું ઘરનું ઘર સપનું જે છે એ સપન સાકાર થાય એના માટે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અત્યારે કાર્યરત છે એ અંતર્ગત વર્ષ 2022-23 વર્ષમાં અબડાસા તાલુકાને 303 આવાસોનો લક્ષ્યાંક આપવામાં આવેલ છે. એ પૈકી 161 લાભાર્થીઓનું સેન્કશન આપી પ્રથમ હપ્તો આપવાની કાર્યવાહી ચાલુમાં છે, એટલે બાકીના જે લાભાર્થીઓ છે એમને ટૂંક સમયમાં જ સેન્કશન આપીને તમામ લાભાર્થી મિત્રોને પ્રથમ હપ્તો ચૂકવાય એ રીતના તાલુકા કક્ષાએથી કામગીરી કરવામાં આવશે. અને આજરોજ જે સરકારશ્રીની સૂચના મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને 161 જેટલા લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવાની માટે વર્કશોપ રાખવામાં આવ્યો હતો અને એમાં તમામ લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.